ધોરાજીમાં વધતો જતો ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે વકર્યો જાય છે ત્યારે સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં માંદગીના ખાટલાઓમાં વધારો થયો છે. આ રોગચાળા અંગે જાગૃત નાગરિકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ધોરાજી શહેરમાં હાલ ખૂબ જ રોગચાળાએ માજા મૂકી છે. તેના અનુસંધાને ડેપ્યુટી કલેક્ટરમાં આજે અમે મૌખિક રજૂઆત કરવા આવેલા કે ધોરાજી શહેરમાં અત્યારે ડેન્ગ્યુના મેજર કેસ તથા મેલેરિયા, ફ્લૂ અને ન્યુમોનિયાના દરેક દવાખાનાઓમાં અત્યારે ફૂલ દર્દીઓની હાર થઈ છે અને તંત્ર આની સામે કોઈ પગલાં લેતું ન હોવાથી આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટરને મૌખિક રજૂઆત કરવા આવેલા કે ધોરાજી શહેરમાં જે રોગચાળાએ માજા મૂકી છે તેની સામે ડેપ્યુટી કલેક્ટરના નેજા હેઠળ આરોગ્ય તંત્ર, હેલ્થ તંત્ર અને નગરપાલિકા લેવલે ધોરાજી શહેરમાં થોડી સફાઈની કામગીરી, મચ્છર મારવા માટે દવાઓનો છંટકાવ, ફોગિંગ વગેરે જો કરવામાં આવે તો હાલ જે ધોરાજી શહેરની રોગચાળાની પરિસ્થિતિ છે તેમાંથી આપને સફળતા મળે એવું છે. અને એના માટે અમે ડેપ્યુટી કલેક્ટરને એવી નમ્ર વિનંતી કરી છે કે આપ સાહેબ આ લેવલે કામગીરી ઉપાડી તેમાં નગરપાલિકાને સાથે જોડી અને ધોરાજી શહેરના તમામ રોડ રસ્તામાં જે પાણી ભરેલા છે તેમાં દવાઓનો છંટકાવ અને ખોટા જે ખડ અને ઝાડવા રોડની બંને સાઈડ જે ઊભેલા છે તેનો નાશ કરવામાં આવે તો તેમાં રહેતા જીવજંતુ અને મચ્છર પણ ઓટોમેટિક નાશ થઈ જાય, જેથી કરીને ધોરાજી શહેરમાં અત્યારે જે રોગચાળો છે તેમાંથી પ્રજાને મુક્તિ મળેવું છે તેવી અમે લેખિત મૌખિક રજૂઆત કરવા આજે